गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण सात माँ हर्षाबेन पुरोहित एम स्कूल में तमारू स्वागत छे। आज आप धोरण सात में पाठ नंबर 13 भमीए गुजराती दक्षिण भणी का पाठनु स्वाध्याय अपने भणी गया। स्वाध्याय में बे प्रश्नों आपने आपेला हता, बराबर। ये बे प्रश्नों अपने भणी गया। हवे अपने आज अभ्यास भणवानो छे, बराबर छे। तो अभ्यास में आपणे जोवानुं छे, प्रश्न आपेलो छे, पहला आपणे जोया तो एना विकल्पो स्वाध्याय अभ्यास में जोयुं, तो विकल्पो अने प्रश्नों ना उत्तर ए आपणे भण्या। हवे आपणे स्वाध्याय, तो स्वाध्यायनी अंदर आपणने आप्युं छे नीचेना प्रश्नोना उत्तर आपो। એમાં પ્રશ્ન નંબર 1, પાઠમાં આવતી કાવ્ય પંક્તિઓ લખો। પાઠમાં 2-3 કાવ્ય પંક્તિઓ આવે છે, આપણે જે પાઠ ભણ્યા એ પાઠની અંદર 3 કાવ્ય પંક્તિ આવે છે, બરાબર। તો હવે હું એ લખું છું, જો બોલું છું, પાઠમાં આવતી કાવ્ય પંક્તિઓ લખો। તો જવાબ, પાઠમાં આવતી કાવ્ય પંક્તિઓ નીચે પ્રમાણે છે। આપણે પાઠની અંદર ભણ્યા ત્યાં આપેલી છે, જુઓ। મોજ શોખને ખાણીપીણી સુરતીલાલા સહેલાણી, વાડી ગાડી લાડીમાં કદી જિંદગી દૂરદાણી। પહેલાં એક કાવ્ય પંક્તિ, પછી બીજી એક કાવ્ય પંક્તિ છે, સોનાની મૂરત સુરત આ તે સા તું જ હાલ। એટલે એમ કે સોના જેવું સુરત તો તારા આ કેવા હાલ, એવી બીજી પંક્તિ છે। અને ત્રીજી કાવ્ય પંક્તિ, વેડ ડબોલી અને સિંગણપોર જતા આવતા થાય બપોર। આપણે કાવ્ય પંક્તિઓ આ 3 આપેલી છે, બરાબર। પછી બીજો પ્રશ્ન, અહીં લેખકે મહાભારત સાથે સંકળાયેલા કયા સંદર્ભનો ઉલ્લેખ કર્યો છે? જો કે અહીંયા મહાભારત સાથે સંકળાયેલા કયા સંદર્ભનો ઉલ્લેખ આ પાઠમાં કરવામાં આવ્યો છે એવું આપણને આપેલું છે, તો આપણે શું લખવાનું? આપણે જોયું હતું ને કે પાંડવોની ગુફા, ભીમની ગદા, કુરુક્ષેત્રનું મેદાન, હિડંબા વન, આ બધા વિશે અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે એવું આપણે જોયું હતું, બરાબર। તો આપણે જવાબ કેવી રીતે લખવો? તો આ રીતે લખવાનો કે અહીં લેખકે મહાભારત સાથે સંકળાયેલા આ સંદર્ભોનો ઉલ્લેખ કર્યો છે, જેમાં કુરુક્ષેત્રનું મેદાન, અલ્પવિરામ, પાંડવોની ગુફા, ભીમની ગદા અને હેડંબા વન વગેરે, બરાબર। પછી આગળ કે આ પાઠમાં લેખકે નર્મદા નદી માટે કયા વિશેષણો વાપર્યા છે તે શું સૂચવે છે એવું આપણને આપ્યું છે, તો આ પાઠમાં લેખકે નર્મદા નદી માટે કયા વિશેષણો વાપર્યા છે અને તે શું સૂચવે છે એવો પ્રશ્ન છે। તો જવાબ લખવાનો છે કે આ પાઠમાં લેખકે નર્મદા નદી માટેના વિશેષણો નીચે પ્રમાણે વાપર્યા છે, મનમોહક, રમ્ય, ભવ્ય, સોહામણી, આહલાદક, સંતોની શિર છત્ર, સામવેદના શ્લોકથી અલંકરાયેલી અંસુયાની પરમ સખીજન અને પ્રાતઃ સ્મરણીય જેવા વિશેષણો આપવામાં આવ્યા છે। હવે નીચે આપણને આપ્યું છે કે તે શું સૂચવે છે, તો એના વિશે લખવાનું છે। જો હું આ પેરેગ્રાફ બોલું છું, ધ્યાનથી સાંભળજો, પેરેગ્રાફમાં જ લખવાનું, બરાબર। તાપી નદીનો સંગમ મોહ પમાડે એવો છે, તેથી લેખકે મનમોહક કહ્યો છે, રમ્ય, ભવ્ય, સોહામણી, આહલાદક,
જેવા વિશેષણો તાપી નદીના સૌંદર્ય તેમજ કુદરતી રમણીયતાનો નિર્દેશ કરે છે. સંતોની શિરછત્ર સામવેદના શ્લોકોથી અલંકરાયેલી અંશોયાની પરમ સખીજન પ્રાતઃસ્મરણીય વિશેષણો તાપી નદીના કિનારાની સંસ્કૃતિ અને તેનો વારસો તેમજ ભારતીય આધ્યાત્મિક પરંપરા સૂચવે છે. હવે આગળનો પ્રશ્ન શું છે, જુઓ કે આ પાઠમાં આવતા ઉદ્ગારવાચક વાક્યો શોધીને લખો. ઉદ્ગારવાચક એટલે પાછળ પ્રશ્નાર્થ નહીં પણ પ્રશ્નાર્થ જેવું, પણ આખું કાળું એકદમ પ્રશ્નાર્થમાં વચ્ચે મીંડું ખાલી હોય, ઉદ્ગારમાં આખું ભરેલું હોય, બરાબર, એને ઉદ્ગારવાચક કહેવાય. એવા ઉદ્ગારવાચક વાક્યો પાઠમાં શોધીને લખો. તો એવા જે પાઠમાં આપેલા છે એ ઉદ્ગારવાચક વાક્યો હું અત્યારે બોલું છું, બરાબર. એક, તાપીનો આ સંગમ કેટલો મનમોહક છે. ઉદ્ગારવાચક, પાછળ ઉદ્ગારવાચક ચિહ્ન મૂકવાનું. મેં ગયા વર્ષે બોર્ડ ઉપર બધા વાક્યોના ચિહ્નો લખીને તમને સમજાવ્યું હતું છઠ્ઠા ધોરણમાં, બરાબર. તાપી નદીનો સંગમ કેટલો મનમોહક છે. નંબર બે, અહીં પણ કુરુક્ષેત્રનું મેદાન. નંબર ત્રણ, જ્વાળામુખીએ કરેલી અગ્નિની ઉલટીઓની નિશાનીઓ. શું કીધું છે? જ્વાળામુખીએ કરેલી અગ્નિની ઉલટીઓની નિશાનીઓ. પછી આગળ નંબર ચાર, 950 કિલોમીટરનો કાંઠો અમરકડથી અહીં સુધીમાં. 950 કિલોમીટરનો કાંઠો અલ્પવિરામ અમરકડથી અહીં સુધીમાં, એટલે અમરકડથી અહીં સુધીનો 950 કિલોમીટરનો કાંઠો, એટલે એટલો મોટો એનો કિનારો એવું કહેવામાં આવ્યું છે. છેલ્લે માં પછી ઉદ્ગારવાચક ચિહ્ન. પછી આગળ, કે તમે અમારા માટે શું શું નથી લાવ્યા. તમે અમારા માટે શું શું નથી લાવ્યા. પહેલેથી પહેલું, તાપીનો સંગમ કેટલો મનમોહક છે. બીજું, અહીં કુરુક્ષેત્રનું મેદાન. ત્રીજું, જ્વાળામુખીએ કરેલી અગમની ઉલટીઓની નિશાનીઓ. ચાર, 950 કિલોમીટરનો કાંઠો અમરકડથી અહીં સુધીમાં. નંબર પાંચ, તમે અમારા માટે શું શું નથી લાવ્યા, બરાબર. હવે આગળ, આ પાઠમાં આવતી કહેવતો લખો. જે આ પાઠ આપેલો છે એ પાઠની અંદર જે કહેવતો આવે છે એ આપણે અહીંયા લખવાની છે. આ પાઠમાં આવતી કહેવતો લખો. નંબર એક, વેડ ડભોલી અને સિંગલ પોળ આવતા જતા થાય બપોર. એક એક કહેવત, આવતા જતા થાય બપોર. બીજું, આપણે બારણે પારકી લડાઈ. શું કીધું છે? આપણા બારણે પારકી લડાઈ. હવે પ્રશ્ન નંબર બે, બંધ બેસતા જોડકા જોડો. અહીંયા આપણને જોડકાની અંદર પાંચ, ક વિભાગની અંદર પાંચ વસ્તુઓ સ્થળો આપેલી છે જે આપેલી છે, અને સામે ખ વિભાગની અંદર એના શહેરોના નામ આપેલા છે. તો ક વિભાગમાંથી જે સ્થળ કયા શહેરનું છે એના વિશે આપણે લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, થોડી તબિયત સારી નથી એટલે વિડીયોમાં થોડું આમ તેમ
થાય છે પણ ધ્યાન રાખજો બરાબર. પહેલું ક વિભાગમાં પહેલું આપેલું છે સૂર્યપુત્રી, બીજું આપેલું છે ખારવા ખાલસી માટે જગ મસૂર, ત્રીજું ભારતનું થર્મોપોલી, ચોથું ભૂતિયા ટીકરા માટે જાણીતું, અને પાંચમું રાણી રૂપમતી જ્યાંથી ગીર અટારી પર ચઢી રેવાના દર્શન કરતી. આ આપણને સ્થળો આપેલા છે, સામે આપણને એના શહેરો આપેલા છે. પહેલું બારડોલી, બીજું માંડવગઢ, ત્રીજું તાપી, ચોથું ભીમપોર, પાંચમું ડભોલી અને છઠ્ઠું નર્મદા મૈયા. અહીંયા આપણને ખ વિભાગની અંદર શહેરો આપ્યા છે એમાં એક વધારે આપ્યું છે, પણ આપણે આપણા જે એના પાંચ છે એના વિશે જ લખવાનું બરાબર. હવે અહીંયા ક વિભાગમાં પહેલું સૂર્યપુત્રી, તો કોને કીધી હતી સૂર્યપુત્રી? તો નંબર ત્રણ તાપી, સૂર્યની પુત્રી, તો નંબર ત્રણ તાપી. નંબર બે ખારવા ખલાસી માટે જગ મશહૂર, ખારવા ખલાસી માટે જગ મશહૂર, તો નંબર ચાર આવશે એમાં ભીમપોર. ખારવા ખલાસી માટે જગ મશહૂર શું હતું? તો ભીમપોર. નંબર ત્રણ ભારતનું થર્મોપોલી, તો ભારતનું થર્મોપોલીમાં આવશે બારડોલી. પછી નંબર ચાર ભૂતિયા ટેકરા માટે જાણીતું, તો એમાં આવશે ડભોલી. નંબર પાંચ ભારતના ભૂતિયા ટેકરા માટે જાણીતું, તો એના માટે એના પરનો જવાબ આવશે ડભોલી. અને નંબર પાંચ રાણી રૂપમાંથી જ્યાંથી ગીરી અટારી પર ચડી અને રેવાના દર્શન કરતી હતી એમાં આવશે માંડવગઢ. જો પહેલાનું આવશે ત્રીજું તાપી, બીજાનું આવશે ચોથું ભીમપોર, ત્રીજાનું આવશે પહેલું બારડોલી, ચોથાનું આવશે પાંચમું ડભોલી, અને પાંચમાનું આવશે બીજું માંડવગઢ બરાબર. વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે અહીંયા આ બે ત્રણ પ્રશ્નોથી આજે આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ. ફરીના વિડીયોમાં આપણે જ્યારે મળીશું ત્યારે આપણે ત્રીજો ચોથો અને પાંચમો આ ત્રણ પ્રશ્નો વિશે ભણીશું.